हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक विद्यालय कालावलनी ई लर्निंग एप्लीकेशन में हूँ आप सबनु हार्दिक स्वागत करू छू। आज आप विषय गुजराती एकम नंबर 12 नवा वर्षना संकल्पों विषय अभ्यास करवा जई रहिए छे। अपने पहला लेक्चर नी अंदर बकुल त्रिपाठी तेमनो जन्म अवसान तेमनु वतन अने गुजराती साहित्य में करेला तेमना कार्यो अने हास्य निबंध विषय चर्चा करेली। एना पछी आपणे छे ई पाठनो परिचय मेळव्यो हतो अने पाठनी शरूआत करी हती, जेमां आपणे त्रण संकल्पो विशे वात करी हती। पहेला वहेला उठवानो संकल्प विशे वात करी हती, जे लेखकनो छे ई हतो के लेखके छे ई वहेला उठवा माटे विचार्युं अने एनाथी उठायुं नहीं अने संकल्प तेनो तूटी गयो। एना पछी आपणे चा छे ई व्यक्तिनी एक व्यक्तिए छे ई चा नहीं पीवानो संकल्प लीधो अने पछी छेले तेने एक दिवसमां 7 कप छे ई चा पीवा लाग्या। एवी ज रीते आपणे सिगारेट અને ગુટકા છે એનો વાત કરેલી કે ભાઈએ સંકલ્પ લીધો હતો કે હું આજથી ક્યારે સિગારેટ છે એ પીશ નહીં, પણ એનો સંકલ્પ પણ ટક્યો નહીં। અને છેલ્લે આપણે વાત કરેલી હતી કે ક્રોધ, એક ભાઈને ખૂબ ક્રોધ આવતો પણ એને ક્રોધ ઉપર સંકલ્પ લીધો કે હું આજ પછીથી ક્યારે કોઈ ઉપર ક્રોધ કરીશ નહીં। અને તેમની પત્ની ઉપર તેને ત્યારે ત્યારે શું કરેલું કે ક્રોધ કરેલો અને તેનો સંકલ્પ તૂટી ગયો। આજ પછી આપણે ભણવાના છીએ એટલા સંકલ્પ લીધેલાની વાત કરી લીધી। એના પછી આપણે જોઈએ કે આપણને હવે બીજા કયા નવા સંકલ્પ વિશે આપેલું છે। વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું કે તમારે પણ સંકલ્પ છે, તમે લીધેલા સંકલ્પો છે તેની યાદી બનાવવાની છે, અને બીજું કે એ પ્રમાણે તમારે શું કરવાનું છે કે એમાંથી કેટલા સંકલ્પો છે એ ટક્યા અને કેટલા સંકલ્પો તમે તોડ્યા તેની યાદી પણ તમારે બનાવવાની છે। તો આશા કરું છું કે તમે સંકલ્પોની યાદી બનાવી હશે। આગળ જોઈએ કે આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ચાકળ, બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું, વૈશાખીની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સુઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણા પર કબજો કરી લે છે અને દિવસભર રડાવી રડાવી અંતે આવ્યું હતું તેમ અનંતમાં ચાલ્યું જાય છે, પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ચોકું આપણને પાવન કરી તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે, એમ આત્મસુધારણા ઉત્સાહનું મોજું પણ દર વર્ષ આવે છે અને આવીને પાછું ઉડી જાય છે। વર્ષના આરંભ હોય છે એટલે ગીતાના ભક્તો બીજા 11 મહિનામાંથી હોતા, બેસતા વર્ષના બીજા અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી, તે આ જ કારણે આપ છે તમારે પ્રશ્ન પાકો કરવો સમજવો ખૂબ જરૂરી છે, કારણ કે આખે આખો પ્રશ્ન છે આ ફકરાની અંદર આવતા બધા જ શબ્દો સમજવા જરૂરી છે, આખો પ્રશ્ન છે તમારે પરીક્ષાની અંદર પૂછાય છે। શું કીધું છે કે નવા વર્ષના સંકલ્પો છે એ કેવા છે, તો કે પરોઢના ઝાકળ જેવા છે કે બે ઘોડી સંતોષ આપી જાય છે અને પછી ઉડી જાય છે, જેવી રીતે વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સુઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના એકાદા ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી અને આપણી ઉપર કબજો કરી લે છે, દિવસભર રડાઈ રડાવી અને અંતે જેમ આવ્યું હતું તેમ ચાલ્યું જાય છે, એમ આપણે સંકલ્પો પણ આપણને શું કરે છે કે થોડીક વાર આવે છે અને પછી ટકતા નથી અને ચાલ્યા જાય છે, ઉત્સાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ચોકું આપણને આવી જાય છે અને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને પાછું ચમકાવી જાય છે, એમ આત્મસુધારણાનું મોજું છે ઉત્સાહનું મોજું દર વર્ષે આવે છે અને થોડાક દિવસમાં પાછું ચાલ્યું જાય છે, જેવી રીતે વર્ષને આરંભે એટલે કે વર્ષની શરૂઆત હોય અને ગીતાના ભક્તો કેવા એકઠા થાય છે કે બીજા 11 મહિનામાં તો તમને ભક્તો ક્યારેય જોવા મળતા જ નથી, જેવી રીતે શ્રાવણ મહિનો હોય તો શ્રાવણ મહિનાની અંદર શિવ ભગવાનના ભક્તો એટલા એકઠા થઈ જાય છે કે ખબર નથી પડતી કે બાકીના બધા મહિના તો એ બધા ભક્તો ક્યાં વયા જાય છે। એવી જ રીતે સંકલ્પોનું પણ છે, જેમ નવું વર્ષ આવે અને લોકો સંકલ્પો કરવા માટે શું કરતા હોય કે કઈ ને કઈ વિચારતા હોય, અને જેવું વર્ષ છે એ વર્ષના થોડાક દિવસો પસાર થાય અને તેના સંકલ્પો પણ તેની સાથે ધીમે ધીમે પસાર થવા માંડે છે અને વર્ષના અંતે તો તે નવા સંકલ્પો શોધે છે, કારણ કે જૂના સંકલ્પો તો પોતે ભૂલી જ જાય છે। આગળ જોઈએ, એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિશાનીની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પ કરવા જ નથી, પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી,
ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્નમાં રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગું છું તો ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિઓની ધમાલમાં પહેલા સંકલ્પો વિસરી જાઉં છું. અચાનક ઝપકીને જાગી જાઉં છું તો ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું. પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પેલો રોમારોલા મને કહ્યા કરે છે કે સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે. ભાઈ, એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. શું કહે છે અહીંયા લેખક કે એટલે કે મારા ભાંગેલા જે સંકલ્પો છે એનો વિચાર કરતા ક્યારેક કરતા કરતા મને ક્યારેક નિરાશા થાય છે અને નિરાશામાં ને નિરાશામાં હું શું કહું છું કે હવે મારે ક્યારેય બેસતા વર્ષના દિવસે સંકલ્પ કરવો જ નથી, કારણ કે હું પૂરી કરો સંકલ્પ છે અને પૂરો નથી કરી શકતો, તો હવે હું નવા સંકલ્પ બનાવીશ જ નહીં. એવો એ સંકલ્પ કરે છે અને એ સંકલ્પ શું થઈ જાય છે, ટકતો જ નથી. જેવું નેવું વર્ષ આવે છે અને પાછા લેખક છે એ સંકલ્પ કરવા તરફ વિચાર કરવા લાગે છે અને શું કહે છે કે માણસે હંમેશા સ્વપ્ન તો છે એ જોવા જ જોઈએ, કારણ કે સ્વપ્ન તો કેવા છે, જીવનના ધનુષ્યની પણછ જેવા છે. જો ક્યારેક પણછ ખેંચાઈ જશે તો કાર્યનું તીર નિશાના ઉપર લાગી જશે અને હું પણ મારા લીધેલા બધા જ સંકલ્પો છે એને પાડી શકીશ. એવી કલ્પના કરતા કરતા એ શું કરે છે કે નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાય છે અને પોતાનો સંકલ્પ છે એ ફરીથી પાડવા માટે તૈયાર થઈ જાય છે. આવી રીતે લેખક છે એ પોતાના સંકલ્પો નહીં પાડ્યાની વ્યગ્રતા છે એ વિસરી જતા જતા પોતાનો પાઠ પણ અહીંયા પૂર્ણ કરે છે. તો અહીંયા તમારો પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ એના પછી આપેલી આપણને શબ્દ સમજૂતી, કારણ કે તમે આમાં ઘણા બધા શબ્દો છે એ નવા પણ જોયા હશે. જોઈએ અગમ્ય એટલે સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું, એને કહેવાય અગમ્ય. એના પછી છે સંકલ્પ, આમ કરવું છે તેવો દ્રઢ નિર્ધાર. ફિલોસોફી એટલે થાય તત્વજ્ઞાન, જે એક વિષય છે આખો. તમે ધોરણ 11 ની અંદર આવશો એટલે તમને ખબર પડશે કે તત્વજ્ઞાન છે એટલે શું. ભગિની એટલે બહેન. રોમારોલા ફ્રાન્સના જગત વિખ્યાત સર્જક અને ચિંતક. પાઈ તાંબાનો એક સિક્કો અને પૈસાનો ત્રીજો ભાગ, એને કહેવાય પાઈ. રૂઢિપ્રયોગ તમને આપેલા છે, માયા મૂકવી, સ્નેહ મમતા છોડવી, એ તમને અર્થ આપેલો છે. વાક્ય તમારી જાતે બનાવવાનું છે. એક ખાસ તમને અહીંયા આપેલું છે ભાષા સજ્જતા, જેમાં છે દ્વંદ્વ સમાસ. અહીંયા તમને એક જ સમાસની વાત કરેલી છે, આપણે હજી આવા 5 સમાસ વિશે ભણવાનું છે. તો ભાષા સજ્જતાની અંદર આપેલો દ્વંદ્વ સમાસ છે આપણે આજે જોઈ લઈએ, જેમાં તમને પહેલા કુલ 3 વાક્ય આપેલા છે એ વાંચીએ. પહેલું વાક્ય છે કે કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. બીજું છે, બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. ત્રીજો, 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક વાત છે નોટિસ કરેલી હશે કે જેની નીચે અંડરલાઇન આપેલી છે, એ બધા શબ્દ છે એ જોડીમાં છે, રાધાકૃષ્ણ રામ લક્ષ્મણ 5-10. તો દ્વંદ્વ એટલે થાય બે જોડી. આપણે નીચે આપેલું તમને છે એ ફકરા વાંચીએ એટલે તમને ખબર પડશે કે દ્વંદ્વ સમાસ કોને કહેવાય. ઉપરના 3 વાક્યોમાં ઘાટા અક્ષરે લખાયેલા શબ્દો, જેમાં રાધાકૃષ્ણ રામ લક્ષ્મણ અને 5-10, ને ધ્યાનથી ચકાસો તો તમને તરત જ કહેશો કે રાધાકૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ એવો ભાવ પ્રગટ કરે છે. એવી જ રીતે રામ લક્ષ્મણ શબ્દ પણ રામ અને લક્ષ્મણ એવા બે શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો છે. અને ત્રીજા વાક્યમાં 5-10, તો 5 તેમજ 10 એવા બે શબ્દ જોડાઈને બન્યો છે, પરંતુ ત્યાં 5 કે 10 એવો અર્થ નીકળે છે. જ્યારે પ્રથમ બે વાક્યમાં રાધા અને કૃષ્ણ તેમજ રામ કૃષ્ણ એવો અર્થ પ્રગટ થાય છે. આમ રાધાકૃષ્ણ રામ લક્ષ્મણ અને 5-10 એ સમાસ બને છે. સમાસના જુદા જુદા પ્રકારો છે. ઉપરયુક્ત ઉદાહરણો એટલે કે ઉપર તમને જે અહીંયા 3 ઉદાહરણો આપેલા છે એ કયા સમાસના ઉદાહરણો છે, તો કે દ્વંદ્વ સમાસના. દ્વંદ્વ એટલે જોડકું, જ્યારે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી વધુ શબ્દ જોડાઈને એક શબ્દ બને અને તેને છૂટા પાડતા અથવા તો કે અથવા તો અને મૂકવામાં આવે છે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. પાઠ્યપુસ્તકમાંથી દ્વંદ્વ સમાસના આવા બીજા ઉદાહરણો શોધવાના છે. તો દ્વંદ્વ સમાસની વ્યાખ્યા તમને સમજાઈ ગઈ હશે કે દ્વંદ્વ એટલે જોડકું.
બે કે તેથી વધુ શબ્દ જોડાઈને એક શબ્દ બનતો હોય અને તેને છૂટા પાડતા કે અથવા તો અને મૂકવામાં આવે છે ત્યારે કયો સમાસ બને છે? તો કે દ્વંદ્વ સમાસ બને છે. તો દ્વંદ્વ સમાસની વ્યાખ્યા છે એ ગુજરાતીની પાકી બુકમાં લખી લેજો, જેથી દ્વંદ્વ સમાસ જ્યારે આવે ત્યારે તમને છે એ સરળતાથી ખબર પડી શકે. તો આવા તમને ત્રણ વાક્ય આપેલા છે અને બીજા ત્રણ વાક્ય ગુજરાતીની પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના છે કે એની અંદર એક શબ્દ એવો આવતો હોય કે જે બે શબ્દ છે એ જોડાઈને લખેલા હોય અને તેને છૂટો પાડતા વચ્ચે કે અથવા તો અને મૂકી શકાય તો તેને દ્વંદ્વ સમાસ કહે છે. એના માટે આપણે વિગતે ચર્ચા છે એ જ્યારે વ્યાકરણ વિભાગ સમજતું ત્યારે કરશું, એટલા માટે અત્યારે ખાલી દ્વંદ્વ સમાસની આચારી માહિતી તમે અહીંયાથી લઈ શકો છો. એના પછી તમને અભ્યાસ આપેલો છે કે જેમાં તમને વિકલ્પ આપેલા છે એ વિકલ્પ તમારે ગુજરાતીની પાકી બુકમાં લખવાના છે, તમારે જાતે જ લખવાના છે. કારણ કે તમે પાઠ સમજ્યા છો તો તમને સમજતા વાર લાગશે નહીં. પ્રશ્નોના જવાબ લખવાના છે, એની પછી તમને સ્વાધ્યાય આપેલું છે તેમાં પણ પ્રશ્નોના જવાબ જ આપેલા છે. પ્રશ્ન નંબર 2 માં આપેલું છે કે નીચેના વિધાનો સમજાવો, એ વિધાનો જે તમે 3-4 લીટીની અંદર લખવાના રહેશે અને પાઠ પરીક્ષામાં પણ એ વિધાનો પૂછાય છે, એટલા માટે તમે જે પાઠ સમજ્યા છો એ જ પાઠ છે અને એમાંથી જ છે એ તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે. મૌખિક ક્યાંયથી જોઈને લખવાના છે નહીં, કારણ કે જો તમે મોઢે લખશો તો જ તમને છે એ પાઠ સમજ્યા છો અને તમને પાઠ છે એ સમજાઈ ગયો છે તેવું પાકું કરી શકાશે. એના પછી તમને આપેલા છે કે પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. આત્મ સુધારણા, જેનું વાક્ય તમે એવું કરી શકો કે મેં મારી આત્મ સુધારણા માટે વહેલા ઉઠવાનો સંકલ્પ કરેલો છે. તો એવી રીતે તમે છે ઈ ત્યારે 4 વાક્ય શબ્દ આપેલા છે તેના વાક્ય બનાવી શકો છો. એના પછી તમને શબ્દ સમૂહ આપેલું છે અને ઓળખાવો દ્વંદ્વ સમાસની નીચે તમારે શું કરવાનું છે કે તમને જે દ્વંદ્વ સમાસનો શબ્દ દેખાય એની નીચે તમારે લીટી કરવાની છે. તો તમારે સ્વાધ્યાય અભ્યાસ છે એ તમારી પાકી બુકમાં લખવું ફરજિયાત છે, એ તમને હોમવર્કમાં છે. અહીંયા તમારો પાઠ છે એ પૂર્ણ થાય છે. જો કંઈ પણ તમને ન ખબર પડતી હોય તો તમે ફોન અથવા તો મેસેજ દ્વારા પૂછી શકો છો. હવે આપણે મળશું આના પછીના લેક્ચરમાં નવા પાઠની સાથે. ત્યાં સુધી ઘરે રહેજો, અભ્યાસ કરજો. થેન્ક યુ.